નોબત ચૂંટણીના લાઈવ ન્યૂઝ અપડેટમાં ફરી એક વખત સ્વાગત છે. મારી સાથે આદિત્ય જામનગરી હતા અને હવે આવી ગયા છે ચિત્રાંગત જાની. થોડી વાર પછી ચિત્રાંગત જાની જ બધું સંભાળશે અને હું નીકળી જઈશ, પણ જતાં જતાં ન્યૂઝ તમને શેર કરી દઉં. જામનગરમાં 21 રાઉન્ડના અંતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પૂનમબેન માડમ એના નજીકના પ્રતિસ્પર્ધી કરતાં 89,000 મતથી આગળ ચાલી રહ્યા છે. જી હા દોસ્તો, જામનગર ગ્રામ્યની વાત કરીએ તો 11,000 જેટલી લીડ રાઘવજીભાઈ પટેલને મળી છે જામનગર ગ્રામ્યમાં. ગુજરાતમાં સમગ્ર 26 બેઠક પર અત્યારે જ્યારે ગણતરી ચાલી રહી છે ત્યારે અમુક બેઠક કટોકટ છે, પણ બધી જ ભારતીય જનતા પાર્ટીના ફાળે જાય એવું લાગી રહ્યું છે. બધા જમાં ભારતીય જનતા પાર્ટી લીડમાં છે. હિન્દી હાર્ટલેન્ડ બેન્ડમાં ભગવો લહેરાયો છે. ઓલમોસ્ટ બધી જગ્યાએ બહુ ઓછું નુકસાન ભાજપને થયું છે. ભારતીય જનતા પાર્ટીને ફાયદો થયો છે. વેસ્ટ બેંગોલમાં હિસ્ટ્રી બનાવવા જઈ રહ્યું છે. 15 ઉપર બેઠક લે એવું લાગી રહ્યું છે. એક બીજા સમાચાર શેર કરી દઉં. વારાણસી, જ્યાં નરેન્દ્ર મોદી ખુદ ચૂંટણી લડી રહ્યા છે આપણા પ્રાઇમ મિનિસ્ટર શ્રી, અને ઇતિહાસ રચવા જઈ રહ્યા છે એવા પ્રાઇમ મિનિસ્ટર કે જે ગેર કોંગ્રેસી પહેલા એવા પ્રાઇમ મિનિસ્ટર છે કે જે રિપીટ થશે ભારતીય ઇન્ડિપેન્ડન્ટ ભારતના ઇતિહાસમાં. પહેલી ગેર કોંગ્રેસી સરકાર રિપીટ થવા જઈ રહી છે ત્યારે નરેન્દ્ર મોદી જ્યાંથી બેઠક લડી રહ્યા છે ચૂંટણી, એ વારાણસીમાં એક જ રાઉન્ડના અંતે મોદી સાહેબ 80,000 મત આગળ છે. અને ગુજરાતના જેને ભારતના ચાણક્ય કહેવાય છે તેવા પ્રદેશ અધ્યક્ષ, રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સાહેબ જે ગાંધીનગરની બેઠક પરથી લડી રહ્યા છે ત્યાં અત્યારે જ ઓલરેડી, હજુ ઘણા બધા રાઉન્ડ બાકી છે, ત્યારે 1.5 લાખ મતની સરસાઈ મેળવીને આગળ ચાલી રહ્યા છે. લગભગ બધે જ ભાજપ અને એનડીએ આગળ છે. લગભગ એમ સમજો કે ક્યારનો ભારતીય જનતા પાર્ટીએ 282 આંકડો પાર કરી દીધો છે લીડના સંદર્ભે. પોતે જ 300 નજીક પહોંચી ગયું છે અને એનડીએ 340 નજીક છે ત્યારે. ચિત્રાંગદ, યોર કોમેન્ટ્સ. તમે જેમ વાત કરી એમ ગુજરાત ઉપરાંત જો આપણે જોઈએ તો રાજસ્થાન, મધ્યપ્રદેશ, દિલ્હી, હરિયાણા અને હિમાચલ પ્રદેશ, આ તમામે તમામ રાજ્યોની બધી જ બેઠક ઉપર ટ્રેન્ડની અંદર અત્યારે ભાજપ છે એ આગળ ચાલી રહ્યું છે. અમેઠીની વાત કરીએ તો અમેઠીમાં જે અસમંજસ થતું હતું અને આગળ પાછળ થતા હતા એમાં છેલ્લા આંકડા મુજબ રાહુલ ગાંધી છે એ 8,000 વોટથી પાછળ ચાલી રહ્યાની વિગત મળી હતી. એ ઉપરાંત બંગાળની અંદર આપે જેમ કીધું એમાં એક થોડોક ફેરફાર આવ્યો છે કે 18 સીટ ઉપર છે હાલ ભાજપ આગળ વધી રહ્યું છે. ઓલ ઓવર દેશની જો આપણે વાત કરીએ તો 340 થી 350 સુધીની સીટોમાં લેટેસ્ટ ટ્રેન્ડમાં છે એ ભાજપ આગળ ચાલી રહ્યું છે. ગુજરાતની લગભગ તમામ 26 સીટો પર જ્યારે ભાજપ આગળ છે. હજુ જામનગરની જો વાત કરીએ તો 21 રાઉન્ડ પૂરા થયા છે અને હજુ બીજા 9 રાઉન્ડ જેવું ગણતરીઓ બાકી છે. આ ગણતરી લેટ ચાલી રહી છે, મોડી થઈ છે. એનું કારણ એ છે કે દરેક કોન્સ્ટિટ્યુન્સી વાઇઝ 5-5 વીવીપેટનું રેન્ડમલી એનું પણ ક્રોસ વેરિફિકેશન કરવાનું હોય છે, એટલે આ વખતે એક થોડો સમય વધારે લાગે અને રિઝલ્ટ છે એ 5:30-6 સુધીમાં એકદમ પિક્ચર ક્લિયર, ચોખ્ખું ચણાક થાય આવી શક્યતા પણ એક દર્શાવાઈ રહી છે. આપ વધુ વિગત લેટેસ્ટ ન્યૂઝ આવ્યા છે ચિત્રાંગત એ શેર કરી દઉં આપણા દર્શકો સાથે. યુપી ગોરખપુરની બેઠક, પૂર્વાંચલ ઉત્તર પૂર્વની બહુ મહત્વની બેઠક છે. અત્યારના યુપીના સીએમ યોગી આદિત્યનાથ આપ સૌ જાણો છો ત્યાંથી ચૂંટાઈને આવે છે અને ભાજપની ગઢ રહી એવી બેઠક રહી છે. યોગી આદિત્યનાથના ગુરુ પણ ત્યાંથી જીતા હતા ભાજપની બેઠક પર, ભાજપની સીટ પર. ત્યાં પેટા ચૂંટણી થયેલી કારણ કે આદિત્યનાથ ગુરુ, યોગી આદિત્યનાથ યુપીમાં ચીફ મિનિસ્ટર થયા ત્યારે પહેલીવાર મહાગઠબંધન રચાયેલું અને એ બેઠક ભાજપે ગુમાવેલી. પણ અત્યારે મળેલ સમાચાર મુજબ યોગીએ એનું બધું જ ત્યાં ઝોંકી દીધું હતું અને અત્યારે જે ભોજપુરી સ્ટાર છે રવિ કિશન એ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે ને આગળ ચાલી રહ્યા છે. બીજા સમાચાર મુજબ ભારતીય જનતા પાર્ટી રાજસ્થાનની બધી જ 25 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. ટીએમસી બંગાળમાં 25 બેઠક અને ભારતીય જનતા પાર્ટી 15 બેઠક પર અને કોંગ્રેસ 2 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. સીપીઆઈ એમ જ્યાં જેને લગભગ 30 વર્ષ જેટલો સમય કે એનાથી વધારે રાજ કર્યું હતું એ બંગાળમાંથી સાફ થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે. દાબેરીઓને બહુ મોટો ઝટકો સીપીઆઈને લાગી રહ્યો છે બંગાળમાં અને એના મત જે એના મતો છે એમાં મને લાગે છે ભારતીય જનતા પાર્ટીએ પકડ મેળવી લીધી છે અને ટીએમસીને પણ નુકસાન કરી રહ્યા છે. એવી જ રીતે લખનૌથી રાજનાથ સિંહ આગળ ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના. હમણાં જ આપણે કહ્યું એમ 83,536 મતથી પૂનમબેન જામનગર શહેરમાં આગળ ચાલી રહ્યા છે. મહારાષ્ટ્રમાં વાત કરીએ તો કોંગ્રેસ લેડ એલાયન્સ 11 અને ભારતીય જનતા પાર્ટી અને શિવસેનાની યુતિ 37 બેઠક પર આગળ ચાલી રહ્યું છે. આ છે લેટેસ્ટ સ્થિતિ. જોતા રહેશો નોબત લાઈવ અપડેટ. એક હમણાં જ બીજા અપડેટ આવ્યા છે ચિત્રાંગત, જોઈ લઈએ જરા. નોબતના આપણા પત્રકાર જામનગર ખાતે પણ
મતગણતરી ચાલે છે ત્યાં છે. અને એક જ મિનિટ, એક લેટેસ્ટ ન્યૂઝ છે નોબત ડિજિટલના, પૂનમબેનને રિલેટેડ ન્યૂઝ છે. 21 રાઉન્ડના અંતે પૂનમબેન માડમને મળે છે 210,252 મત, અને મુળુભાઈ કંડોરિયા કોંગ્રેસના ઉમેદવારને મળે છે 118,159 મત. એટલે કુલ લીડ ભારતીય જનતા પાર્ટીના પૂનમબેનની હવે પહોંચી છે 92,093 મત. 92093. એક વધુ વિગત પણ આપી દઈએ, શેર માર્કેટ પર આની જોરદાર અસર જોવા મળી રહી છે. હાલ આપણે જોવા જઈએ તો નિફ્ટી 12,000 અને સેન્સેક્સ 40,000 ને પણ પાર કરી ચૂક્યું છે. એટલે ફૂલ ગુલાબી ચિત્ર આખા દેશમાં જોવા મળી રહ્યું છે. વિશેષ વિગતો વિરલભાઈ આપશે અને ફરી આપણે જોડાયેલા રહેશું સાથે. જોડાયેલા રહેશો લાઈવ ન્યૂઝ અપડેટમાં નોબત સાથે.